રાજકોટ એટીએમ મશીન સાથે ચેડા કરી બેંક પાસેથી રૂપિયા પડાવી લેતો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ. ગઈ તારીખ 11/8/2024 ના રોજ અત્રેરા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેનરા બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર ચેડા કરીને એક ઈસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉપાડવા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી. ઉપરોક્ત બાબતે જે 332, 334, 316(2) અને 318(2) અને 62 નવી કાયદાની કલમ BNS મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને આગળની તપાસ ડિસ્ટાર્બ PSI વસાવા ચલાવી રહ્યા છે. ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવેલ છે. એનું નામ છે અનીસ, સન ઓફ સફી મોહમ્મદ, મવા કંસાલી છે, ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે. અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે અને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે. જે બાબતનો ગુનો દાખલ કરેલ છે. આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહઆરોપીની પણ તપાસ હાલ ચાલુ છે. અત્યાર સુધી એને 20-એક લાખ જેટલું અંદાજે કર્યું હશે પણ હાલ તપાસ ચાલુ છે. હાલમાં તો 30-1 હજાર જેટલું રૂપિયાની ચીટિંગ થયેલું છે. જે બાબતનો ગુનો દાખલ થયો છે. અન્ય સહઆરોપીની તપાસ પણ ચાલુ છે. હાલ તો એના સહઆરોપીની તપાસ ચાલુ છે. જેની પાસેથી એને ઇન્સેન્ટિવ તરીકે એને કીધેલું કે ભાઈ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ. પણ આમ એની પાસેથી 30-1 જેટલા એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એ છેતરપિંડી એને કરેલી છે. સર, જેમની પાસેથી એ ભાડા લેતો તો એમને પણ આરોપી બનાવવા છે? હા, એ તપાસ દરમિયાન એમને પણ આરોપી બનાવ્યા છે. કઈ કઈ બેંકના એટીએમ સાથે આ કર્યું છે? એ જે નેશનલાઇઝ બેંક સિવાયની તમામ જે પ્રાઇવેટ બેંકો છે નામાંકિત, એ તમામની એમની પાસે એટીએમના કાર્ડ છે. રાજકોટ શહેર સહિત કેટલા એવા શહેરો છે કે જ્યાં તેમને આ પ્રકારના પ્રયાસો કર્યા છે? એ હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તપાસ દરમિયાન રિમાન્ડ પર છે આરોપી અને રિમાન્ડ દરમિયાન તમામ પાસાઓની છીનવટ પર રીતે તપાસ થશે.